क्लासेस में आप सभी स्वागत छे। आज ही हमने धोरण 4 बराबर पर्यावरण विषय में पाठ 6 रियाली मुसाफरी એમાં ભાગ 2 ભણીશું। પ્રથમ ભાગમાં આપણે જોયું કે રિયા તેની ફ્રેન્ડ બરાબર ને મે તમને પહેલા વાત કરી કે ટ્રેનની મુસાફરી કેવી આનંદ લાયક હોય છે અને ટ્રેનની ખાસિયત છે બરાબર ને કે ટ્રેનમાં છે ને એક સાથે ઘણા બધા મુસાફરો મુસાફર કરી શકે છે અને ટ્રેનનું ભાડું પણ વ્યાજબી હોય છે અને કેટલીક ટ્રેન પેસેન્જર એટલે કે ખાલી સીધી ગરીબ પર જવાની હોય કેટલીક માલવાહક ટ્રેન હોય કેટલીક ટ્રેન હોય છે એક્સપ્રેસ ટ્રેન હોય એમાં આપણું સુવા માટે સ્લીપિંગ કોચ હોય પછી એસી ને ડબ્બા પણ જોડેલા હોય છે। હવે આજે જોઈએ તો રિયા છે બરાબર ને રિયાને જીયા બધી ફરવા જવાની હતી પણ જીયામાંથી પડી ગઈ એટલે રિયાને બરાબર મુસાફરી કરવી પડી। હવે રિયા છે ગાંધીનગર સ્ટેશનથી કઈ ટ્રેનમાં જાય છે તેનું નામ શું કચ્છ એક્સપ્રેસ બરાબર ને અને એને જોઉં તો ભીડભાડ મંદિર સ્ટેશને પછી એને પ્રમાણે કહ્યું તો કોઈ ધીરે ધીરે ધક્કા મૂકી કરતા નહીં ત્યાં કોલિંગમાં જવાની ડર રહે છે। હવે આજે આપણે જોઈશું કે પછી જો ટિકિટ ચેક કરવા આવે છે પછી બધાની ટિકિટ કેવી ચેક કરી છે એ પણ આપણે જોઈશું। હવે આપણે જોઈએ તો બરાબર હવે જે ટ્રેન છે એ સામખેડી જંકશન ઉપર થોડીક રોકાણી હવે જંકશન કોની કહેવાય તો જો જંકશન કોની કહેવાય કે બે કે તેથી વધારે રેલગાડ છૂટા પડતા હોય બરાબર ટ્રેન જતી હોય પછી એક ટિકિટ તો અહીંયા જાય એક તો આવે એટલે કે બે કે તેથી વધારે રેલગાડ છૂટા પડતા હોય તેવા રેલવે સ્ટેશનને જંકશન કહેવાય બરાબર બે કે તેથી વધારે રેલગાડ છૂટા પડતા હોય તેવા રેલવે સ્ટેશનને જંકશન કહેવાય એટલે કે સામખેડીની જંકશન કહેવાય હતું ત્યાંથી એક રસ્તો પાલનપુર જતો હતો ને રસ્તો અમદાવાદ જતો હતો એટલે સામખેડીની જંકશન કહેવાય। પછી સરસની ચાંદની રાત હતી એટલે બારે ચાંદની રાત અસમાન મનભર પવન વાળી પાકવા વહી રહ્યો હતો ને રિયાને તો ખૂબ બધી મજા પડી ગઈ। પછી એને જોયું તો મસ્ત મીઠું છે સરસ ચમકતું હતું મીઠાના ભાવ હતા। હવે પાઠ 6 રિયાની મુસાફરી ભાગ 2 પ્રથમ ભાગમાં આપણે જોયું કે રિયા છે બરાબર ને એ પોતાની સખી જીયા સાથે જવાની હતી અને એ વાપી જવાની હતી રિયાના મામાને ત્યાં અને જીયા છે એના કુટુંબ સાથે દમણ ફરવા જવાની હતી અને એના માટે લોકોએ 15 દિવસ પહેલાં ટિકિટ પણ બુક કરાવી લીધી હતી પણ સમય સંજોગો બરાબર ને અનુકૂળ ના આવતા જીયા છે એ જવાના 2 દિવસ પહેલાં જ બીમાર પડી ગઈ અને ડૉક્ટરને ટોટલી આરામ કરવાનું કહ્યું હતું એટલે જીયાના કુટુંબને ટિકિટ રદ એટલે કે કેન્સલ કરાવવી પડી। હવે એના માટે રિયા થોડી દુઃખી પણ થઈ ગઈ પણ જીયા એને આઈડિયા આપ્યો કે તું જે કંઈ ટ્રેન દરમિયાન તું મુસાફરી કર અને તને જે કંઈ અનુભવ થાય એ તું ડાયરીમાં લખજે સાથે કોઈ જગ્યાના વિડીયો પણ લેવા તો વિડીયો પણ લેજે અને ફોટા પણ મોબાઈલ દ્વારા લેજે। આ વાત સાંભળીને રિયા ખુશ થઈ ગઈ। પછી આપણે એ બે પ્રશ્નોની પણ ચર્ચા કરી હતી। પછી એ લોકોએ મુસાફરી કે દિવસે ચાલુ કરી હતી તો પૂનમના દિવસે અને ટ્રેનનું નામ શું હતું કચ્છ એક્સપ્રેસ બરાબર ને। હવે એના પપ્પાએ શું કહ્યું હતું કે ભાઈ મહેરબાની કરી અને ચડવા ઉતરવા વખતે ધક્કા મૂકી કરતા નહીં કારણ કે ટ્રેન અહીંયા
15-20 મિનિટ રોકાશે અને ટ્રેનમાં ચડીને બધા મુસાફરો પોતાનો સામાન છે યોગ્ય જગ્યાએ રાખી અને પોતપોતાની બેઠકમાં બેસી ગયા હતા. હવે આગળ જોઈએ કે થોડા સમય પછી ટિકિટ તપાસવા ટિકિટ ચેક કરાવ્યા. તેમણે અમારી ટિકિટ ચકાસીને ખાતરી કરી કે અમારી યોગ્ય બેઠક પર બેઠા છીએ કે નહીં. પણ હવે શું થયું કે ભાઈ ટિકિટ ચેક કરાવ્યા, ટિકિટ ચેક કરાવ્યા અને બધા પોતાની જગ્યાએ બેઠા છે કે નહીં, કોઈ ટિકિટ વગર તો નથી બેઠું ને, એ ટિકિટ ચેકર ચેક કરવા આવ્યો. રિયાના પપ્પાએ ટ્રેનમાં ડબ્બામાં શાંતિથી ચડવાનું કેમ કહ્યું હશે? તો કારણ કે ટ્રેનમાં ચડતી વખતે જો શાંતિથી ન ચડી, ધક્કા મૂકી કરી તો પડી જવાનો ડર પણ રહે છે. ટ્રેન જ્યારે પ્લેટફોર્મ પર આવે ત્યારે ટ્રેનના ડબ્બાના દરવાજો લોકો ચડતા ઉતરતા ઘણીવાર ધક્કા મૂકીના કારણે પડી પણ જવાય છે. અને રિયાના પપ્પાએ કે જણાવ્યું હતું કે ભાઈ આ સ્ટેશને ટ્રેન છે 15-20 મિનિટ રોકાશે. તેથી રિયાના પપ્પાએ ધક્કા મૂકીમાં ન ચડતા ટ્રેનના ડબ્બામાં શાંતિથી ચડવાનું કહ્યું. હવે તમે મુસાફરી વખતે ટિકિટ તપાસવાને કેવી રીતે ઓળખશો? કહી દે ટિકિટ ચેક કરાવે તો કહી દે કે ટિકિટ ચેક કરે છે. કોઈ બરાબર ને બહુ રૂપિયા આવી જાય તો જો કહી દે. તો દરેક ટ્રેનમાં મુસાફર ટિકિટ તપાસવા માટે ટિકિટ ચેક કરવો ઈચ્છે તેઓ કાળા રંગનો કોટ પહેરીને આવે છે. શું હોય છે? કાળા રંગનો કોટ, સફેદ પેન્ટ, માથા ઉપર ખાસ પ્રકારની ટોપી પહેરે છે. ડબ્બાના દરેક મુસાફર પાસેથી ટિકિટ માંગીને ચકાસે છે. હવે એના હાથમાં જો ટિકિટ ચેક કરવા માટેનું એક પેડ પણ હોય છે કે આજ આવેથી નીચે. ટિકિટ વગર મુસાફરી કરતા મુસાફરો પાસેથી તેઓ દંડ પણ વસૂલે છે. આમ ટિકિટ તપાસવાના ગણવેશ એટલે કે જે યુનિફોર્મ પહેર્યો હોય એના ઉપરથી આપણે ઓળખી જઈએ છીએ કે કાળો કોટ હોય, પછી વ્હાઇટ પેન્ટ હોય બરાબર, તો એના માથા પર ટોપી હોય, એના પરથી આપણે ઓળખી જઈએ છીએ કે ટિકિટ ચેકર છે. અને તેની ઓળખ માટે રેલવે તરફથી મળેલા બિલ્લા ઉપર જેનો બિલ્લો પણ આપવામાં આવ્યો હોય તેના પરથી આપણે ઓળખી શકીએ છીએ કે આ ટિકિટ ચેકર છે. હવે ટિકિટ તપાસના ટિકિટમાં કઈ બધું તપાસીને ખાતરી કરે છે તે બરાબર ને? તો ટિકિટ તપાસના ટિકિટમાં કઈ બધું તપાસીને ખાતરી કરે છે તો એ જોવે છે કે ભાઈ ટિકિટ તપાસના ટિકિટમાં મુસાફરીની તારીખનો સમય, પહેલાં તારીખ અને સમય આજનો જ છે કે નહીં. કેટલાક નાગા દિવસની ટિકિટ હોય અને ભૂલથી ટ્રેન ચૂકી ગયા આજે બેસી જાય એવું ન થાય બરાબર. જે તારીખ હોય, જે સમય આપ્યો એ જ દિવસની ટિકિટ આપવામાં હોય છે તો એ લખેલું છે કે નહીં. પછી ટ્રેન નંબર, ક્યાંથી ક્યાં સુધી તે મુસાફરી કરવાની છે, સ્ટેશનના નામ વગેરે વિગતો તપાસે છે. ઉપરાંત મુસાફરોએ બુકિંગ કરાવેલી ટિકિટ હોય તો તેમાં વ્યક્તિની સંખ્યા, જો ટિકિટ આપણે બુકિંગ કરાવી હોય તો પહેલાં વ્યક્તિની સંખ્યા, એક ટિકિટમાં 4 જણા કે 5 જણા જેટલાય બુકિંગ કરાવ્યું હોય એનું નામ ને એની ઉંમર બધું હોય, એની ઉંમર લખેલી હોય. પછી બેઠક વ્યવસ્થા કઈ એટલે 56 નંબરમાં છે કે 72 નંબર છે તો એ નંબરમાં બરાબર બેઠા છે કે નહીં. અને પોતાની પાસે રહેલી બુકિંગની યાદીમાં તપાસ કરીને ખાતરી કરે છે કે ના ના આ જ વ્યક્તિઓ છે બરાબર ને. જે લોકો ટિકિટ ને બધું બતાવે છે એ જ વ્યક્તિના ચાર્ટમાં પણ એ લખેલું છે કે નહીં એ તે જોવે છે. હવે અમારી ટ્રેન 1 કલાક ચાલી હશે ત્યાં સ્ટેશન આવ્યું અને ટ્રેન ઊભી રહી. મેં બારીમાંથી જોયું તો ત્યાં સામખિયાળી જંકશન લખેલું હતું. ત્યાં શું લખેલું હતું? સામખિયાળી જંકશન. મેં પપ્પાને પૂછ્યું કે આ બરાબર ને સ્ટેશનમાં બરાબર એમની પાછળ, નામની પાછળ જંકશન કેમ લખેલું છે? પપ્પાએ મને સમજાવ્યું કે જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે 2 કે તેથી વધારે રેલમાર્ગ છૂટા પડતા હોય તેવા રેલવે સ્ટેશનને જંકશન કહેવાય છે બરાબર. પપ્પાએ શું સમજાવ્યું કે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે 2 કે તેથી વધારે રેલમાર્ગ છૂટા પડતા હોય તેવા રેલવે સ્ટેશનને જંકશન કહેવાય છે. આ સ્ટેશનથી 2 રેલમાર્ગ છૂટા પડે છે. આપણી ટ્રેન જે માર્ગ પર જવાની છે તે અમદાવાદ તરફનો માર્ગ અને બીજો માર્ગ પાલનપુર તરફ જશે. 2-3 મિનિટ પછી ટ્રેન ઉપડી આગળ 2 માર્ગ છૂટા પડતા હતા તે પપ્પાએ અમને બારીમાંથી બતાવ્યું. ત્યાંથી અમારી ટ્રેન થોડી આગળ નીકળી અને મારી નજર ક્યાં પડી બરાબર ને? મારી નજર ત્યાંથી અમારી બારી બહાર જતી પૂનમના ચંદ્રમાના પ્રકાશમાં ખુલ્લા મેદાનમાં સફેદ ચાદર પાથર્યું એવું લાગતું હતું. આ સફેદ ચાદર એટલે શું? આપણા મીઠાનું રણ બરાબર ને? તો પૂનમના ચંદ્રમાના પ્રકાશમાં ખુલ્લા મેદાનમાં સફેદ ચાદર પાથરી હોય તેવું દૂર સુધી દેખાતું હતું. પપ્પાએ મને કહ્યું કે આ કચ્છનું નાનું રણ છે બરાબર.
અહીંયાથી આપણે સુરતભાઈને પુલથી જતા હોઈએ ટ્રેનમાં, ત્યારે વચમાં કચ્છનું નાનું રણ આડેસર પાસે દેખાય છે. અને જે સફેદ ચાદર જેવું દેખાય છે તે જમીન ઉપર જામેલા મીઠાનો થર છે. તે શું છે? એ જમીન ઉપર જામેલા મીઠાનો થર છે. આ વિસ્તારમાં અગરિયાઓ, મીઠાના અગર, અગરિયાઓ કોની કહે મેં વાત કરી હતી, તો જે મીઠાની ખેતી કરે છે બરાબર ને, મીઠું પકવે છે એને અગરિયાઓ કહેવાય. અને અગરિયાઓનું જીવન છે બહુ જ બરાબર ને, આપણે કહીએ ને રજરપાટ ભરવું, દુઃખી ભરવું, કારણ કે તે વિસ્તારમાં પાણી પણ બહુ સંગ્રહ કરી રાખવો પડે છે, કારણ કે આજુબાજુ જેટલું પાણી મળે બધું ખારું ખારું મળે, એટલે મીઠો પાણી એને સાથે રાખવું પડે છે. પછી તમને ખબર છે જાજો સમય મીઠાને અગરમાં જે અગરિયાઓ રહે છે તો એ લોકોના પગ છે એ ખવાઈ જાય છે, કારણ કે મીઠામાં આપણું હાડકાંથી ગળી જાય એટલે પગ ગળી અને એને પગની બીમારી પણ થઈ જાય છે. હવે જો મીઠાના અગર જોવા મળ્યા, જે મીઠું બનાવીને મીઠું પકવે છે ત્યાં મીઠાના મોટા મોટા ઢગલા પણ જોવા મળ્યા, જે સફેદ સફેદ ઢગલા જોવા મળે છે. એ ટ્રેન ઝડપથી આગળ ચાલતી હતી. થોડીક દૂર ચંદ્રમાના આછા પ્રકાશમાં પુલ જેવું દેખાતું હતું, તેના પરથી વાહનોની લાઇટ દેખાતી હતી. અમારી ટ્રેન તે સમય પુલ ઉપરથી પસાર થઈ રહી હતી. મેં પપ્પાને પૂછ્યું કે આવડી કયો પુલ છે? તેણે કહ્યું સૂરજબારી પુલ, જેને કચ્છનું પ્રવેશદ્વાર પણ કહે છે. બરાબર ને? આ કયો પુલ હતો? સૂરજબારી પુલ, અને જેને કચ્છનું પ્રવેશદ્વાર. કચ્છમાં પ્રવેશવા માટે બરાબર સૌરાષ્ટ્ર કે અમદાવાદ ગમે ત્યાંથી આવતા હો, કચ્છમાં પ્રવેશવું હોય તો આ સુરતભાઈના પુલ ઉપરથી આવવું પડે છે. તેમણે તે પણ કહ્યું કે જ્યારે આ પુલ નહોતો ત્યારે અમદાવાદ તરફ જતી બધી ટ્રેનો પાલનપુર થઈને અમદાવાદ જતી, જેમાં ખૂબ સમય જતો. પહેલાંના સમયમાં જ્યારે સુરતભાઈનો પુલ નહોતો ત્યારે અમદાવાદ જવું હોય તો આ બધી ટ્રેનો શું થયું, પાલનપુર થઈ અને અમદાવાદ જતી, અને એમાં સમયનો પણ ઘણો બગાડ થતો. મેં તરત જ પપ્પાને પૂછ્યું, આગળ આપણે જે બે માર્ગ રેલ માર્ગ જુદા પડતા જોયા તેમાં પાલનપુર તરફનો માર્ગ હતો ત્યાંથી જ ને? બરાબર. એને કીધું, પપ્પાને પૂછ્યું કે આપણે જે બે રેલ માર્ગ જુદા પડતા હતા એમાં એક રસ્તો પાલનપુર તરફ જતો હતો એ જ ને? પપ્પાએ કહ્યું હા, ત્યાંથી ટ્રેન જતી હતી. એટલે પહેલાં પાલનપુર જાય પછી અમદાવાદ, તો એનાથી સમયનો કેટલો બગાડ થાય. એટલે પહેલાં હવે અમદાવાદ બરાબર, બંને રસ્તા અલગ અલગ થઈ ગયા હતા સુરતભાઈ પુલના કારણે. હવે રાત્રિના 11 વાગ્યા એટલે પપ્પાએ સૂઈ જવા કહ્યું. મમ્મીએ અમને અમારી બેઠક પર ચાદર પાથરી આપી. ડબ્બામાં બીજા મુસાફરો પણ ઊંઘવાની તૈયારી કરતા હતા. ટ્રેનમાં ટોયલેટની સગવડ પણ હતી. ટ્રેનમાં શું હોય છે, ટોયલેટની સગવડ પણ હોય છે. હું મમ્મી સાથે ટોયલેટ જઈ આવી અને સૂઈ ગઈ. બરાબર, એ મમ્મી સાથે ટોયલેટ પણ જઈ આવી અને સૂઈ ગઈ. હવે તમે જુઓ, તમે ક્યારે ટ્રેનની મુસાફરી કરી છે? જો હા, તો તે ક્યાંથી ક્યાં સુધી તમે ગયા છો? તમે ક્યારે કોઈની ટ્રેનમાં બરાબર યાદ છે? જો આવું યાદ હોય તો અહીંયા લખવાનું છે, કોઈ પણ એક અનુભવ, બધા અનુભવ નથી લખવાનો. હવે ટ્રેનમાં કઈ કઈ સગવડો હોય છે તે વિગત જણાવો. બરાબર, ટ્રેનમાં કઈ કઈ સગવડો હોય છે? તો એક તો ટ્રેનમાં છે ને મુસાફરો માટે રેલવે ઘણી બધી સગવડતાઓ કરેલી છે. ટ્રેનમાં કોમન ડબ્બા અને એસી કોચ હોય છે. બરાબર, કોમન ડબ્બામાં બેઠક વ્યવસ્થા, ટોયલેટ, વોશ બેસિન, પંખા અને શટરવાળી બારીઓ હોય છે. એસી કોચમાં સુવાની વ્યવસ્થા, પછી ઓઢવા પાથરવા માટેના વ્યવસ્થા પણ હોય છે, એટલે કે લોકો તરફથી આપવામાં આવે છે. અને ભોજન નાસ્તાની વ્યવસ્થા, પછી એસીની વ્યવસ્થા, પછી એમાં કેટલાક જગ્યાએ વાંચન સામાયિકો પણ આપવામાં આવે છે. અને એસી કોચમાં બારીઓ કાચની અને હવા ચુસ્ત હોય છે. અને કોચ એસી કોચમાં જેટલી બેઠક વ્યવસ્થા હોય તેટલા જ મુસાફરો બેસી શકે છે, એનાથી વધારે નહીં. અને ફર્સ્ટ ક્લાસ એસી અને સેકન્ડ ક્લાસ એસીમાં સગવડો બહુ સારી હોય છે અને ગીચતા ઓછી રીતે ગરદી ઓછી હોય છે. અને દરેકને સગવડ પૂરી માટે દરેક એસી કોચમાં એક અટેન્ડન્ટ અને એક માણસ રાખવામાં આવે છે. અને કોમન ડબ્બામાં ઘણી બધી ભીડના કારણે ઘણીવાર ઊભા ઊભા મુસાફરી પણ કરવી પડે છે. એટલે ટ્રેનમાં આપણા માટે વિવિધ રીતે સગવડો આપવામાં આવે છે. અને ટ્રેન છે એ મુસાફરી માટે સગવડતાભર્યું સાધન છે. તો તમે લોકોએ અહીંયા બરાબર ને, સેનાસીને જંકશન કોને કહેવાય, અગરિયા કોને કહેવાય, પછી કચ્છનું પ્રવેશદ્વાર કહ્યું, તો સુરતભાઈનો પુલ, એટલી માહિતી બરાબર ને, જાણકારી પ્રાપ્ત કરી. તો આજે આ પાઠને આપણે અહીં સુધી સમજ લેશું. બાકીની સમજ આપણે
આગળના ભાગમાં જોશું. તો આપણે પાર્ટ 1 અહીં જ વિરામ આપીશું.